કોરોના વેક્સિનને લઈને જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તૈયારીનો આખરી ઓપ અપાયો. પ્રથમ બે તબક્કામાં 16,000 થી 17,000 લોકોની પાસે વેક્સિન. જિલ્લામાં 42 સેન્ટર, ત્યાંથી 620 સબ સેન્ટર પર વેક્સિનની કામગીરી હાથ ધરાશે. નજીકના સમયમાં કોરોનાની વેક્સિન આવવાના સરકારના નિર્દેશને પગલે જિલ્લા કક્ષાએ વેક્સિન માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની વેક્સિન આવવાની સરકારની નિર્દેશના પગલે વાતચીત કરતા વેક્સિનને લઈને જિલ્લાના એક્શન પ્લાનનો આખરી ઉપ અપાવી દેવાયો છે. સરકારની સૂચના મુજબ 4 તબક્કામાં વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 6,000 જેટલા હેલ્થ વર્કર અને બીજા તબક્કામાં કોવિડ વોરિયર્સ એવા 10,000 પોલીસ સરકારી કર્મચારીઓને વેક્સિન કરાશે. ઇણાજ ખાતે જિલ્લા સેવા સદન ખાતે વેક્સિન માટે સ્ટોરેજ સેન્ટર, જિલ્લામાં 42 સેન્ટર, ત્યાંથી 620 સબ સેન્ટર પર વેક્સિનની કામગીરી હાથ ધરાશે. ત્રીજા અને ચોથા તબક્કામાં સિનિયર સિટીઝન અને રોગિષ્ટ લોકોને વેક્સિન થશે. તાલાલાની ધરતી થોડી કુદરતી રીતે વધારે ધ્રુસ્તિ હોય છે. સામાન્ય રીતે આખા વર્ષની અંદર ઘણીવાર જિલ્લાની અંદર જે આપણે મહેસૂસ કરીએ છીએ એ તાલાલા વિસ્તારમાં જ આવે છે. અને આપે જે વાત કરી, ગઈકાલ નાઇટથી અત્યાર સુધીમાં લગભગ 19 જેટલા આંચકાઓ આવ્યા છે. પણ હાસની વાત એ છે કે બધા આંચકાઓ રિક્ટર સ્કેલ પર 2 થી 3.3 આટલાની વચ્ચે છે, અને 4ની અંદર હોય તો એ કોઈ પ્રકારની નુકસાની લોકોને, કોઈ પ્રકારની મકાનને કે જાનને કોઈ નુકસાની પહોંચાડવાનું હોતું નથી. પણ એ તમામ આંચકાઓના સંદર્ભે એની નોંધ તંત્રે લીધી છે, અને અમારા સ્થાનિક તંત્રના જે અધિકારીઓ છે, ખાસ કરીને ચીફ ઓફિસર, TDO અને મામલતદાર, એને અમે અલર્ટ પર રાખ્યા છે. વધારે પ્રમાણમાં આંચકાઓ આવે ત્યારે તંત્રની શું તૈયારીઓ હોય છે? આપણે રૂટીનમાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો જે અમલ આપણે કરીએ છીએ એમાં તંત્રને આપણે એ રીતે જણાવીએ છીએ કે જ્યારે બી ધરતીકંપ આવે તો એ આપણે પહેલાથી તો જાણી શકતા નથી, પણ જ્યારે આવે તો સ્થાનિક તલાટીશ્રીઓ જે ગામમાં છે, સ્થાનિક સરપંચશ્રી છે, એ રીતે વોર્ડ મેમ્બર છે, એ લોકોને આપણે એના નેટવર્ક બનાવ્યા છે, એના ફોન નંબર એકબીજા પાસે બધા છે, જેથી ક્યારે બી કંઈ નુકસાની થાય તો સૌથી પહેલાં તંત્ર ઇમિડિયેટલી પહોંચી શકે, લોકોને રાહત આપી શકે. સર, લોકો ભયના ઓથાર હેઠળ છે, રાતભર ઘણા લોકો એવું કેવું છે કે ગામના લોકો જાગ્યા છે, શું કહેશો આ ભયભીત બનેલા લોકોને? એમાં ભયની કોઈ વાત એટલા માટે નહીં કે આજ સુધી તાલાલાની અંદર 3.5 થી ઉપરનો કોઈ આંચકો આવ્યો જ નથી. જે 3.5 સુધીના જેટલા આંચકાઓ છે એ સામાન્ય કહેવાય છે, અને ધરતીની અંદર જે કોઈ પરિસ્થિતિ હોય એના લીધે થોડું ઘણું આંચકો આવતું રહે છે, પણ અત્યાર સુધી 3.5 થી ઉપર ગયું નથી. અને મારી જાણકારી પ્રમાણે ઐતિહાસિક દ્રષ્ટિએ બી જોઈએ તો એ સામાન્ય આંચકાઓ હોય, એમાં કંઈ ચિંતાની વાત નથી. અત્યારે ટૂંક સમયમાં ભવિષ્યની અંદર કોરોનાની વેક્સિન આવશે, વેક્સિન ગુજરાતની અંદર આવશે, અને ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં એક સર્ટન ક્વોન્ટિટી જે છે વેક્સિનની એ પહોંચાડવામાં આવશે. એના માટે દરેક જિલ્લામાં તૈયારી થઈ રહી છે. એના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની અંદર અમે લોકોની યાદી તૈયાર કરી રહ્યા છીએ જેને વેક્સિન સૌથી પહેલાં આપવામાં આવશે. સરકારની સૂચના મુજબ 4 તબક્કામાં એ વેક્સિન આપવામાં આવશે. સૌથી પહેલાં જેટલા હેલ્થ વર્કર છે, સરકારી હોય કે પ્રાઇવેટ, એને આપણે વેક્સિન આપશું. બીજા નંબર પર જેટલા કોવિડ વોરિયર છે, જેમાં મોસ્ટલી જે સરકારી કર્મચારીઓ જે કોવિડ સાથે બાદ પીડી રહ્યા છે, એને આપણે વેક્સિનેશન કરવામાં આવશે. ત્યાર પછી ત્રીજા તબક્કામાં જે લોકો 50 વર્ષથી ઉપર ની ઉંમરના છે એને વેક્સિન આપવામાં આવશે, અને છેલ્લે જે 50 વર્ષથી નીચા પરંતુ કોઈ બીજી બીમારીથી પીડાતા હોય એને આપવાની તૈયારી છે. તો એના સંદર્ભે અમે અત્યારે તમામ જે હેલ્થ વર્કર છે જેને 1st તબક્કામાં આપવાનું છે એની યાદી તૈયાર કરી છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર લગભગ 6,200 જેટલા હેલ્થ કેર વર્કર્સ છે જેને વેક્સિન મળશે, અને એના સંદર્ભે અમને જે વેક્સિન મળશે ઇણાજની અંદર એક કોલ્ડ ચેનનું એક અમે સ્ટોરેજ તૈયાર કર્યું છે, જે બધી વેક્સિન અહીંયા સ્ટોર કરવામાં આવશે, અને અહીંથી જિલ્લામાં 42 જેટલા બીજા સેન્ટર્સ છે જ્યાં અમે એને વહેંચશું. અને ત્યાં જે રીતે આપણે ચૂંટણીમાં બૂથ ઉપર લોકો મતદાન કરવા આવે છે એ રીતે 620 જેટલી લોકેશન્સ છે, દાખલા તરીકે એમાં મોસ્ટલી સબ સેન્ટર કે આંગણવાડી કેન્દ્ર એ બધી આવી જાય, ત્યાં અમે જ્યારે બી સરકાર સૂચના આપશે તો લોકોને બોલાવીને ત્યાં આપણે વેક્સિન આપશું. એના માટે વેક્સિન કરનાર જે લોકો છે એ બી જિલ્લામાં 620 જેટલા લોકો છે જે મોસ્ટલી હેલ્થ કેર સાથે જોડાયેલા, એની યાદી તૈયાર કરી છે જે લોકોને વેક્સિનેશન આપશે. તો ટૂંકમાં કહીએ તો વેક્સિનેશન કોને કરવાનું છે, કોણ વેક્સિન કરશે,
વેક્સિન કેટલી ક્વોન્ટિટીમાં આવશે અને કયા તબક્કામાં કોને આપવાનો છે એ બધી તૈયારી અમે પ્રાથમિક રીતે કરી લીધી છે. અત્યારે તો અમે ખાલી બે તબક્કાના ડેટા તૈયાર કર્યું છે. પહેલા તબક્કામાં જે રીતે આપણે કીધું 6200 જેટલા લોકો છે, બીજા તબક્કામાં તમામ સરકારી સ્ટાફ જે આવી જાય, ખાસ કરીને પોલીસના, પંચાયતના, રેવન્યુના કર્મચારીઓ છે, એની સંખ્યા અત્યારે અમે કમ્પાઇલ કરી રહ્યા છીએ, પણ આશરે લગભગ 10,000 જેટલી એની બી સંખ્યા હશે. તો બે તબક્કા લઈને લગભગ 16,000-17,000 જેટલા લોકોને વેક્સિનેશન આપવામાં આવશે.